કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હું એન પરીખ આજે આપણે ધોરણ ની અંદર પ્રકરણ નંબર પાંચ પદાર્થોના અલગીકરણ વિશે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું તો મિત્રો આ વિડિયોની અંદર મેં પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરનો પણ મેં સમાવેશ કરેલો છે તો મિત્રો આપણા ચેપ્ટરનું નામ છે પદાર્થોનું અલગીકરણ તો સૌપ્રથમ પહેલા પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર આપણે શેનો અભ્યાસ કરવાના છે તેના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં મિત્રો તો કે આપણે જુદા જુદા મિશ્રણ જોયા હશે તો એ મિશ્રણમાંથી આપણે ઉપયોગી ઘટકો અથવા બિન ઉપયોગી ઘટકોને આપણે કઈ રીતે અલગ કરી શકીએ તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું મિત્રો તથા તે ઘટકો જે છે એને અલગ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ આપણે જે વાપરીએ છીએ અથવા કઈ કઈ પદ્ધતિઓ વાપરવામાં આવે છે એના વિશે આજે આપણે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ તો ચાલો મિત્રો જોઈએ આપણે તો સૌપ્રથમ મિત્રો કે આપણે જાણીએ છીએ કે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ છીએ તો મિત્રો અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે કે આપણે ચાની ભૂકીને જે આપણે ચા બનાવી હોય તો એમાં ચાની ભૂકીને આપણે ચાથી અલગ કરીએ છીએ તો એના માટે મિત્રો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો ગરણીનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ રીતે આપણે ચાને ગાળી શકીએ છીએ અને એની અંદરથી જે ચાની ભૂકી હોય મિત્રો એને આપણે દૂર કરી શકીએ છીએ તો આ એક આ એક શું છે અલગીકરણની પ્રક્રિયા જે છે ઓકે બીજું ઉદાહરણ જોઈએ મિત્રો કે લણી સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે બરાબર જ્યારે લળણી કરીએ આપણે ત્યારે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે માખા મેળવવા માટે છાસ કે દઈને વલવવામાં આવે છે તો બીજું કે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે તેને પીંજવામાં આવે છે તો આ રીતે આપણે જુદી જુદી પદ્ધતિઓ જે છે એ અલગીકરણની પદ્ધતિઓ છે તો કદાચ તમે મીઠાવાળા દલિયા એટલે કે ઘઉંના ફાળાની વાનગી કે પૌવા તમે ખાધા હશે મિત્રો તો એની અંદર આપણે જો મરચાં નાખ્યા હોય તો એને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ છે જે રીતે અહીં આગળ તમને આકૃતિમાં આપેલું છે કે ઘઉં ફળાની વાંગી દલિયા આપેલા છે તો એને આપણે શું કરીએ કે એની ઉપર જે આ રીતે મરચાં હોય તો એને આપણે અલગ કરી શકીએ છે જો તેમાં તમને મરચાં દેખાય તો તમે સરળતાથી એને અલગ કરી શકો છો બીજું અહીંયા આગળ આપણે આપેલું છે દૂધ કે દહીંને આપણે વલોવવાથી જે માખણ નીકળ્યા છે તો આપણે છાસ હોય એને આપણે વલોવીએ બરાબર વલોવાની પ્રક્રિયા કરીએ તો આપણે માખણને એની અંદરથી અલગ કરી શકીએ છે ઓકે તો મિત્રો જો તમને એક ટોપલી ટોપલીની અંદર કેરી અને જામફળ ભરીને આપવામાં આવે અને તમને અલગ કરવાનું આવે તો મિત્રો તમે તરત તમે એ બંને જામફળ અને કેરીને અલગ કરી શકો છો કારણ કે એનો રંગ અને રૂપ અને આકાર એ બંને કેવું છે તંદન ભિન્ન છે જેથી તમે જોઈને પણ એને સરળતાથી તમે અલગ કરી શકો છો પરંતુ મિત્રો આપણે ઘણા બધા પદાર્થો ઘણા બધા મિશ્રણો એવા છે મિત્રો કે જેને આપણે સહેલાઈથી અલગ કરી શકતા નથી જેવી રીતે કે તમને મીઠું અને ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો હોય અને તમને એમ કહે મિત્રો કે હવે આ બંને પદાર્થો તમે અલગ કરો તો આ તમારી માટે કેવું હશે મિત્રો કે મુશ્કેલી ભર્યું હશે તો આપણે કઈ રીતે આ દૂર કરી શકીએ તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો એ પહેલાં આપણે પ્રવૃત્તિ નંબર એક જે છે એને આપણે જોઈએ તો અહીંયા આગળ તમને પાછળની બાજુ તમને મિત્રો એક કોષ્ટક આપેલું છે તો એમાં અલગીકરણની કેટલીક રીતો મિત્રો આપેલી છે તમને તો અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ નંબર ટુ અને કોલમ નંબર થ્રીમાં મિત્રો આપેલો હશે જોકે કોલમ ટુ અને કોલમ થ્રી કેવી છે થોડીક માહિતી આડી આવડે છે તો આપણે એને શું કરવાનું છે અહીંયા આગળ આપણે જોઈએ કે આપણે આ જે પુસ્તક આપેલું છે એમાં કોલમ વન જે છે એ અલગીકરણની પદ્ધતિ છે જ્યારે કોલમ ટુ અને કોલમ થ્રી જે છે એ આ પદ્ધતિને અનુલક્ષીને જે એના પોઈન્ટ જે છે એ અહીંયા આગળ અલગ અલગ આપેલા છે અહીંયા પણ કોલમ નંબર થ્રીમાં પણ અલગ અલગ આપેલા છે તો આપણે મિત્રો આને શું કરીશું સરખી રીતે આપણે એને જોઈન્ટ કરીશું જોડીશું સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કે ચોખામાંથી કાંકરા દૂર કરવા તો શું આવશે અહીંયા આગળ કે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે હેતુ આપણો એ છે અને બીજું કે આપણે હવે એ ઘટકોનું અલગ કર્યા પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે કચરાને ફેંકી દઈએ છે એવી જ રીતે મિત્રો કે આપણે માખણ મેળવવા માટે દૂધને વલોવવું તો એના માટે આપણે શું કરીએ હેતુ શું છે આપણો તો કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા એ આપણો મુખ્ય હેતુ છે ને બીજું કે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણે માખણ અને દૂધ આપણે બંનેનો ઉપયોગ કરીએ છીએ છેલ્લું જોઈએ કે ચાની ભૂકીનું અલગીકરણ તો એની અંદર મિત્રો શું આવશે કે બિનઉપયોગી ઘટકને આપણે દૂર કરવા માટે આ અલગીકરણનો મુખ્ય હેતુ છે હવે આપણે શું કરીએ છીએ કે કે એની અંદર કે આપણે જે ઘન ઘટક જે હોય છે એને આપણે શું કહીએ છીએ મિત્રો ફેંકી દઈએ છે તો આ રીતે આપણે કોલમ નંબર વનમાં જે કંઈ આપેલું છે એને આપણે અહીંયા આગળ યાડું ઓવડું હતું કોલમ નંબર ટુ અને થ્રીમાં તો મેં તમને સમજાવ્યું એમ તમે એને સીધી રીતે લખી શકો છો ઓકે તો હવે આપણે મિત્રો જોઈએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ ક્યારેક આપણે ઉપયોગી ઘટકોને પણ અલગ કરવો હોય તો આપણે જુદા જુદા એને ભાગ પાડીએ છે બરોબર ને મિત્રો તો કે જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ તો આ દ્રવ્ય જે છે ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે તો આપણે મિત્રો જાણીએ છીએ કે કોઈપણ દ્રવ્ય જે છે એ કેટલી અવસ્થાઓ છે ઘન પ્રવાહી અને વાયુ તો આવી રીતે જુદા જુદા ત્રણ જે છે એ અવસ્થાઓ આપણી મુખ્ય છે તો એને જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય એવા પદાર્થોને આપણે શું કરીએ છીએ અલગ કરીએ છીએ તૂટેલા દાણા કે અન્ય ધાન્યના દાણા પણ હોઈ શકે હવે તમારા આ થોડે કાંકરા ફોતરા કે અન્ય ધાન્યને આપણે તમે દૂર કરી શકો છો તો આ થોડે વીણવાની જે પદ્ધતિ જે છે મિત્રો એને આપણે શું કહીએ છીએ વીણવાની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ જેવી રીતે આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કે ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો કાંકરા કે ફોતરા દૂર કરવા માટે આપણે વીણવાની પદ્ધતિનો મિત્રો ઉપયોગ કરીએ છીએ તો આવા કચરાનો જથ્થો કે જો કે બહુ મોટો હતો નથી તો આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી આપણે એ પદાર્થોને મિત્રો શું કરી શકીએ છીએ સહેલાઈથી અલગ કરી શકીએ છીએ તમારી મમ્મી કોઈ વખત ઘરમાં કોઈ અનાજ તમે સાફ કરતી જોઈએ છે તો એના ઉપરથી તમે સરળતાથી આ વસ્તુની સમજણ પડી જશે તો મિત્રો હવે આગળ જોઈએ કે અલગીકરણની પદ્ધતિઓ વિશે આજે આપણે અભ્યાસ કરીએ મિત્રો તો કે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની મિત્રો આજે આપણે ચર્ચા કરીશું જે આપણે રોજિંદા જીવનમાં જોઈ પણ હશે અને આપણે કરી પણ હશે તો સૌ પ્રથમ જોઈએ કે હાથ વડે વીણવાની પ્રક્રિયા તો કે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર તમે વર્ગખંડમાં લાવી શકો પણ અત્યારે તો શાળા બંધ છે એટલે તમે ઘરે લાવી શકો અને અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે શું તેમાં કાકરા ફોતરા કેવું કંઈ દેખાય છે તો એ પ્રમાણે તમે એને જો તમને જુદા જુદા કોઈ દાણા દેખાતા હોય તો તમે એને શું કરો છો હાથ વડે જે ફૂતરા કે બીજો કોઈ કચરો હોય અથવા તો બીજા કોઈ અલગ પ્રકારના દાણા હોય તો તમે એને સહેલાઈથી એ વીણવાની પ્રક્રિયા વડે મિત્રો તમે એને દૂર કરી શકો છો તમે અહીંયા આકૃતિમાં તમને દેખાય છે કે કોઈ એક ભાઈ જે છે અહીંયા આગળ કોઈ અનાજનો કોથળો છે એમાંથી ડીશમાં લઈને એ પોતે શું કરે છે કાંકરા જે છે બિનઉપયોગી કચરો જે છે એ હાથ વડે વીણીને બહાર કાઢે છે હવે બીજું બીજું જોઈએ મિત્રો કે અનાજનું છેડવું છડવું અનાજનું છડવું તો કે પાકની લણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે મિત્રો તો કે ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સુકાવવામાં આવે છે દરેક ડુંડાને ખૂબ જ દાણાઓ હોય છે તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાઓની સંખ્યા તમે કલ્પના કરો મિત્રો તો ખેડૂત કઈ રીતે ડુંડામાંથી દાણાને અલગ કરે છે તોના વિશે આજે આપણે જાણવાનું છે તો કે ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં કેવા હોય મિત્રો ખૂબ જ નાના હોય છે તો માટે તેને ડુંડામાંથી છૂટવા તો અશક્ય જ છે તો ડુંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે તો એના વિશે આપણે અહીંયા જે જે પદ્ધતિ વાપરીએ બરાબર આ ડુંડામાંથી દાણાને અલગ કરવા માટે તો એને શું કહીએ છીએ આપણે અનાજનું છડવું તરીકે ઓળખવામાં આવે છે તો જોઈએ કે ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને આપણે શું કહીએ છીએ છડવું કહીએ છીએ એટલે કે થ્રેસિંગ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતમાં દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે કેટલીક વાર બળદ વડે પણ છડવામાં આવે છે તો મોટા જથ્થામાં દાણાને છડવા માટે હવે મિત્રો આજના આધુનિક યુગમાં આપણે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણે તમે નામ સાંભળ્યું હશે કે આપણે થ્રેશરનો ઉપયોગ કરી શકીએ છીએ બીજું અહીંયા આગળ જોઈએ કે ઉપણવું તો કે ઉપણવાની પદ્ધતિ આપણે કઈ રીતે કરી શકીએ તો કે પ્રવૃત્તિ નંબર ત્રણમાં જોઈએ મિત્રો કે સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો તમે મિશ્ર કરો મિત્રો તો આ મિશ્રણને ડીશ કે છાપા ઉપર મૂકો અને આ મિશ્રને ધ્યાનથી જુઓ શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે શું બે ઘટકોના કણના કદ સમાન છે શું ઘટકોના હાથ વડે વીણીને તમે અલગ કરવા શક્ય છે કે નહીં એ તમે તમારી રીતે નક્કી કરી શકો છો તો હવે તમારે શું કરવું કે મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહો તો મિશ્રણને ડીશમાં કે કાગળ પર લો રિસ્કે કાગળ કે જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખવાનું તેને થોડુંક નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી સરકી જાય તો મિત્રો શું થયું એ તમે જોયું હશે કે શું રેતી અને લાકડાનો વહેર એક જ સ્થળે નીચે પડ્યા શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું શું હવા દ્વારા ઘટકોનું વર્ગીકરણ થયું કે નહીં તો આ જે પદ્ધતિ જે છે એ તમે જાતે કરી શકો છો એની અંદર જો કોઈ ફૂતરા કેવું હશે તો એ પવન દ્વારા મિત્રો શું થશે ઉડી જશે અને જાતે જ અલગ થઈ જશે કોઈ બીજો કંઈક નાનો કચરો હશે તો પણ એ શું થશે એ પવન દ્વારા એના અથવા તો જે કંઈ અંતર જે છે એમાં જે પવન આવતું એના દ્વારા પણ એ એમાંથી અલગ કરી શકીએ છીએ આપણે તો મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને મિત્રો આપણે શું કહીએ છીએ ઉપરમું કહીએ છીએ ધ્યાન રાખજો મિત્રો ઉપણવું કોને કહેવાય તો કે મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને આપણે મિત્રો શું કહીએ છીએ ઉપણવું કહે છે ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે તો આ મિત્રો આ જે પદ્ધતિ જે છે એને આપણે શું કહીએ છીએ ઉપણવું તરીકે ઓળખવામાં આવે છે તો હવે ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા આગળ આપણે એક આકૃતિ આપેલી છે તો જેની અંદર અહીં આગળ કોઈ એક બેન જે છે એ ટેબલ ઉપર ઊભા રહ્યા છે અને એને એમના હાથમાં શું છે સુપડું છે અને સુપડામાં શું છે અનાજ ભરેલું છે તો એ શું કરે છે ઉપણવાની પ્રક્રિયા કરે છે અને અહીંયા આગળ તમે મિત્રો જોઈ શકો કે હલકા ફોતરા કે કોઈ કચરો જે છે એ ઉડીને ક્યાં આવે છે દૂર જાય છે પવન દ્વારા બરાબર તો આ રીતે આપણે આ જે પ્રક્રિયા કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ ઉપરવું તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે આપણે મિત્રો આગળ જોઈએ કે ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફૂતરા દૂર કરવા માટે થાય છે આપણે આ જે પદ્ધતિ જોઈએ ઉપરનું એ શેના માટે આપણે યુઝ કરીએ છીએ તો કે ભારે દાણામાંથી જો હલકા ફૂતરા દૂર કરવા હોય તો આપણે ઉપણવાની પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છે ફૂતરા પવન દ્વારા ઉડી અને દૂર જાય છે અનાજના દાણા જે છે એ અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીકનો ઢગલો બનાવે છે જે તમે મિત્રો આગળ સોરી પાછળ તમે આકૃતિમાં જોયું જશે તો અલગ કરેલા ફૂતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે આપણે કરીએ છે ઓકે હવે આપણે બીજી કોઈ પદ્ધતિ જોઈએ છે મિત્રો કે ચાળું કે એ ચાડું જે પદ્ધતિ જે છે એ આપણે શેના માટે યુઝ કરીએ છીએ જોઈએ તો ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય છે તો જે માટે તેમાંથી કચરો તથા ભૂંસું દૂર કરવાની જરૂર પડે છે મિત્રો તો આપણે શું કરીએ છીએ તો આપણે ચાણી લઈએ છે ને તેમાં લોટ નાખીને એ તમે આપણે જે લોટને શું કરીએ છીએ ચાડીએ છીએ તો તમે ઘરમાં પણ તમારી મમ્મી જે છે લોટને ચાડતી હશે તો અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે છે એ શું કરે છે ચાળવાની પ્રક્રિયા કરે છે ઓકે તો ચાળવાથી ચાણીના છિદ્રોમાંથી લોટ જે છે પસાર થાય છે જ્યારે મોટો કચરો જે છે એ ચાણીમાં ઉપર રહી જાય છે તો આ રીતે આપણે ચાણી દ્વારા પણ અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ તો અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફૂતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરી શકાય છે આવી રીતે તો સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા ચાણા પણ નાખવામાં આવે છે ચાણો તેમાંથી છડવા અને ઉપરવા છતાં પણ રહી ગયેલા કાંકરા કે ડાળખા જે હોય છે અથવા તો ફૂતરા એને શું કરે છે દૂર કરે છે બરાબર તમે આવો જ ચાણો જે છે બાંધકામના સ્થળોએ પણ તમે મિત્રો જોયો હશે કે કોઈ એ કડિયો હોય બરાબર તો એ શું કરે તો કે જ્યારે એ રેતી લાવે ત્યારે શું કરે છે કે કોઈ મોટો ચાણો લઈને આવે છે તો એના ઉપર એ ચાણો જે છે ચાણા ઉપર એ શું કરે છે રેતી નાખે બરાબર તો એની અંદરથી જે મોટા મોટા કાંકરા જે હોય છે અહીંયા આકૃતિમાં તમે મિત્રો જોઈ શકો કે કાંકરા જે છે અહીં આગળ નીચે પડે છે ને જ્યારે જે ઝીણી માટી જે છે મિત્રો રેતી જે છે ક્યાં આગળ પડે છે પાછળની સાઈડ પડે છે તો આ રીતે આપણે જે કોઈ રેતી હોય તો એની અંદરથી આપણે રેતીના મોટા મોટા ઘટકો એટલે કે મોટા મોટા જે ઘટકો જે છે એને આપણે સહેલાઈથી આ ચાણ ચાણવાની પદ્ધતિ વડે આપણે એને સહેલાઈથી દૂર કરી શકીએ છીએ પ્રવૃત્તિ નંબર ચાર જોઈએ મિત્રો કે ઘરેથી એક ચાણી અને થોડી માત્રામાં તમે લોટ વર્ગમાં લાવો અથવા તો તમે ઘરે પણ આ વસ્તુ અત્યારે કરી શકો છો તો કે લોટમાં રહેલો કચરો કે દૂર કરવા તેને ચાળો હવે ચોકનો ઝીણો ભૂકો કરીને તેને લોટમાં ભેળો શું લોટ અને ચોક જે છે એ ભૂકાને ચાળવાથી અલગ કરી શકાશે નહીં કેમ કારણ કે બંને કેવું છે બંનેનું કદ કેવું છે તો કે અલગ અલગ હોય છે તો જ તમે એ ચાળવાની ક્રિયા એ કરવામાં આવે છે તો મિત્રો આગળ જોઈએ કે આપણે નિક્ષેપણ નિતારણ અને ગારણ તો આ ત્રણ જે પદ્ધતિ જે છે એનો આપણે મિત્રો અભ્યાસ કરીશું હવે તો કે ઘણીવાર વીણમાંથી કે ઉપણમાંથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી બરાબર તો કે ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં મોટી સોરી કે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી કોઈ હલકી અશુદ્ધિ હોય બરાબર તો એને આપણે સાફ કરવી જરૂરી છે રાંધતા પહેલાં તો આ આપણે અશુદ્ધિને કઈ રીતે અલગ કરી શકીએ તો એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું તો કે રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓ કે ચોખાને દાળમાંથી અલગ કરવામાં આવે છે ઓકે તો જોઈએ તો કે દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે મિત્રો તમે તમારી મમ્મીને પણ આવી રીતે ક્યાંક ભાત કે બીજું કોઈ બનાવવા માટે તમે એ પહેલાં શું કરે છે દાળ કે ચોખાને એ પાણી વડે ધોવે છે તો જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ શું થઈ જાય છે મિત્રો અલગ થઈ જાય છે તો તે અશુદ્ધિઓ જે છે પાણી સાથે વહી જાય છે અને હવે પાત્રના તળિયે શું બેસી જશે તો કે ચોખા કે ધૂળ શા માટે તમે જોયું હશે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને શું કરે છે નમાવવામાં આવે છે બરાબર તો આ રીતે આપણે જે છે એ અશુદ્ધિઓ જે છે અનાજમાંથી એટલે કે ચોખા કે દાળમાંથી આપણે આ રીતે અલગ કરી શકીએ છે તો જ્યારે મિશ્રણમાં રહેલો હવે ધ્યાન રાખજો મિત્રો કે નિક્ષેપણ કોને કહેવાય તો જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તો તે પદ્ધતિને આપણે મિત્રો શું કહીએ છીએ નિક્ષેપન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પાણી દૂર કરવામાં આવે છે એ રીતને આપણે મિત્રો શું કહીએ છીએ નિતારણ કહે છે ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે જે પાણીને દૂર કરીએ તો એ જે પદ્ધતિ જે છે એને આપણે શું કહીએ છીએ નિતારણની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો હવે આપણે થોડાક મિશ્રણને શોધીએ કે જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા આપણે એને અલગ કરી શકીએ તો આ જ સિદ્ધાંત જે છે એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય જ્યારે કોઈ બે પ્રવાહી હોય તો એકબીજામાં ભળી ન જતા હોય તો એમને પણ અલગ કરવા માટે મિત્રો આ જ આપણે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણને પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે જો આવા પ્રવાહીઓનો મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા જુદા સ્તર બનાવે છે તો તમે ધારો કે કોઈ એક પાલામાં તમે પાણી પણ લો અને તેલ પણ લો જો તમે બંનેને મિક્સ કરો બરાબર તો જો તમે એને થોડીક વાર એવા એમને એમ તમે રહેવા દો તો શું થશે કે પાણી અને તેલ જે છે એ બંને કેવું દેખાશે તમને અલગ અલગ જે છે એ બંને જુદા સ્તર પડી જશે ઓકે તો જે ઘટકનું ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ને ત્યાર પછી તેને અલગ કરી શકાય છે તો ચાલો ફરી એક ઘન પદાર્થ અને પ્રવાહીના મિશ્રણ લઈને ચા બનાવ્યા બાદ તમે પત્તીને દૂર કરવા માટે શું કરો છો શું કરો છો સામાન્ય રીતે આપણે પત્તીને દૂર કરવા માટે ગણીનો ઉપયોગ કરીએ છીએ તો નિતારણ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ બરાબર તે આપણને કંઈ એટલી બધી યુઝફુલ છે નહીં મદદરૂપ નહીં થાય તો શું થોડી પતિ ચામાં રહી જાય છે તો હવે ચાને ગણીમાં રેડો હવે આપણે શું કરવાનું છે અહીં આગળ કે ચાની બધી જ પત્તી જે છે ગરણીમાં રહી જાય છે તો આ પદ્ધતિને મિત્રો આપણે શું કહીએ છીએ ગારણ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે શરૂઆતમાં જ આપણે આ વસ્તુ જોઈ ગયા છે તો નિતારણ અને ગારણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે તો એ જોઈએ મિત્રો કે ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી આપણે મેળવીએ છીએ બરાબર જે આપણા નળમાં આવતું જે પાણી જે છે કેવું હોય છે અમુક વખતે ડોળવું હોય છે અથવા તો તળાવ કે નદીમાં લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી કેવું થઈ જાય છે ડોળું થઈ શકે તો આપણે કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ કે જેના દ્વારા આપણે પાણીને પણ શું એની અંદર જે અશુદ્ધિઓ જે છે પાણીની અંદર એને આપણે દૂર સહેલાઈથી દૂર કરી શકીએ તો જોઈએ આપણે કે પ્રવૃત્તિ નંબર પાંચ તો કે નદી કે તળાવમાંથી થોડું ડોહળું પાણી લો જો તે અપ્રાપ્ય હોય તો આપણે શું કરવાનું કે પહેલાંમાં પાણી લેવાનું ને એમાં થોડી આપણે માટી નાખી દેવાની બરાબર તેને અડધો કલાક આપણે શું કરીશું એને સ્થિર રહેવા દઈશું ને પાણીનું ધ્યાનપૂર્વક આપણે નિરીક્ષણ કરીએ મિત્રો તો તમારા જે અવલોકનો જે છે એ તમે તમારી નોટબુકમાં એ તમે શું કરો નોંધી શકો તો જોઈએ મિત્રો કે શું થયું હશે શું પાણીના તરિયે થોડી માટી બેસી જાય છે શા માટે બેસી ગઈ તો આ પદ્ધતિને તમે શું કહેશો તો એના વિશે આપણે અભ્યા અભ્યાસ કરીશું કે હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલો જે છે એને સહેજ નમાવો ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો આ રીતે તમે શું કરશો કે એ બંનેને આપણે શું કે નિતારણ એટલે કે આપણે એને શું કરીએ છીએ અલગ કરીએ છીએ ઓકે તો અહીંયા આગળ તમે જે પાંચ પોઈન્ટ આઠની જે આકૃતિ જે છે બરાબર એ અહીંયા આગળ તમે જોઈ શકો કે મિશ્રના બે ઘટકોને નિક્ષેપણ અને નીચારણ વડે અલગ કરીએ છીએ અહીંયા આગળ આપણે આવી રીતે જ કોઈ મિક્સર આપણે એડ કરેલું છે હવે આપણે એને થોડોક સમય રહેવા દીધો મિત્રો અને હવે આપણે શું કરીએ છીએ એક પાલામાંથી બીજા પાલામાં આપણે આ જે પ્રવાહી જે છે એને આપણે શું કરીએ છીએ રેડીએ છીએ તો હવે આપણે મિત્રો શું કરીશું કે હવે તેને ગાળી લો બરાબર શું ચાણી ઘરણી કામ લાગશે અહીંયા ચાણો ચાલો હવે કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની આપણે કોશિશ કરીએ બરાબર તો કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે કેવું હોય કે નાના નાના કણો અને છિદ્રો હોય છે તો આ કાપડના ટુકડાને છિદ્રોની ઘણી તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છે જે આપણે ચાના માટે ચા ગળવા માટે જે ઘણી યુઝ કરી એના કરતાં જો આપણે કાપડનો કોઈ ઉપયોગ કરીશું પાણી ગળવા માટે તો એ વધુ ફાયદાકારક રહેશે તો કે જો પાણી હજુ ડોહળવું હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી આપણે ઘણી અશુદ્ધિઓને આપણે અલગ કરી શકીએ છીએ બરાબર તો ફિલ્ટર પેપર એક આવી જ ગરણી છે જે આપણે ફિલ્ટર પેપર કદાચ તમે જોયું હશે તો આવું જો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે એ પણ કાગળનું જ હોય છે સેલ્યુલોઝનું બનેલું હોય છે આ ફિલ્ટર પેપર તો એ તમે ફિલ્ટર પેપરનો પણ તમે અહીંયા આગળ ફનેલ છે આકૃતિમાં તો એ ફનેલ ઉપર તમે ફિલ્ટર પેપર મૂકવાનું ને એના પછી જે ડોળું પાણી હોય એના ઉપર તમે રેડશો એટલે અહીંયા આગળ જે તમને નીચે બીકર આપેલું છે તો એ બીકરમાં શુદ્ધ થશે પાણી શુદ્ધ થઈને આવશે તો આ રીતે પણ તમે જે અશુદ્ધ પાણી જે છે એને તમે પ્રાઇમરી રીતે એટલે કે પ્રાથમિક રીતે તમે એને જે એના જે કચરો જે હોય એને તમે દૂર કરી શકો છો તો આપણે કઈ રીતે એને ઉપયોગમાં લઉં તો જોઈએ અહીંયા આગળ કે શંકુ આકારમાં ઘડી કરેલું ફિલ્ટર જે તમને આકૃતિમાં દેખાય છે અહીંયા આગળ તો ફિલ્ટર પેપર ઘણી મૂકવામાં આવે છે ફિલ્ટર પેપર શું મૂકવાનું ઘણી મૂકવામાં આવે છે તેમાંથી કરો જે છે જે કણો હોય બધા એ પસાર થતા નથી અને એ શું થશે અહીંયા આગળ ફિલ્ટર પેપર ઉપર જ પણ રહી જાય છે તો હવે બીજું જોઈએ કે ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી આપણે બીજ અથવા તો જે માવાનું ઘર જે હોય એને દૂર કરવા માટે પણ ગાળવામાં આવે છે જેવી રીતે આપણે મોસંબીનો રસ બરાબર કે લીંબુનો રસ જે છે એને પણ આપણે શું કરીએ છીએ કોઈ ઘરણી વડે એને આપણે ગાળીએ છીએ જેથી જે બીજ જે છે એ આપણે પીવામાં આવે નહીં તો આપણે ઘરમાં વપરાતા પનીર જે કોટેજ ચીનની બનાવટ ચીજની બનાવટમાં જે યુસા પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે તો તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના જો તમે થોડાક ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે બરાબર પનીર કેવી રીતે બનાવવામાં આવે તો કે દૂધ હોય તો એની અંદર આપણે શું નાખવું લીંબુના રસના થોડા ટીપા નાખી દો એટલે શું થશે એ દૂધ ફાટી જાય તો એ રીતે અને આગળ બીજી પણ પ્રક્રિયા કરવી પડે તો આ રીતે આપણે શું બનાવીએ છીએ પનીર બનાવવા માટે પનીર બનાવીએ છીએ હવે જેથી શું થાય કે ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે તો ત્યારબાદ પાતળા કાપડ કે ગરણી વડે મિશ્રણને આપણે ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે તો આને શું કરવું પડે કે નાખીને તમારે એને ગરમ કરવું પડે અને ગરમ કર્યા પછી એ જે મિશ્રણ હોય એને તમે ગરણી વડે એને ગાળીને તમે શું કરો છો અલગ કરી શકો છો તો મિત્રો હવે આપણે બીજી એક પદ્ધતિ જોઈએ કે બાષ્પીભવન તો બાષ્પીભવન એટલે શું તો પ્રવૃત્તિ નંબર છમાં જોઈએ તો કે થોડુંક પાણી ભરેલા બીકરને ગરમ કરો પાણીને ઉકળવા દઈએ આપણે થોડું જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદ્રશ્ય થાય છે હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે શું હલાવ્યા બાદ બીકરમાં જણા પર મીઠું દેખાય છે મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો પાણીને ઉકળી જવા દો બીકરમાં શું વધ્યું તો આપણે આ બધી જે છે પ્રશ્નો એનો આપણે અહીંયા આગળ જોઈશું તો હવે આપણે અહીંયા આગળ શું કઈ આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ હું તો પહેલાં તમને સમજાવી દઉં કે જો આપણા જે પાણી જે છે પાણીની અંદર આપણે મીઠું નાખીએ તો હવે મીઠું અને જો પાણીને અલગ કઈ રીતે કરી શકીએ તો એના વિશે છે તો હવે આપણે જોઈએ કે આ પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિની અંદર તો આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો આપણે મિત્રો ઉપયોગ કરીશું તો હવે આપણે જોઈએ કે પાણીને વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આપણે મિત્રો શું કહીએ છીએ બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે ઇવો કહે છે ધ્યાન રાખજો કે પાણીને બાષ્પમાં અથવા તો કે વરાળમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા જે છે એને મિત્રો આપણે શું કહીશું બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા જે છે મિત્રો સતત થતી હોય છે તમને શું લાગે છે કે મીઠું ક્યાંથી આવ્યું હશે હવે આપણે જોઈએ છીએ કે દરિયાના પાણીમાંથી જ્યારે દરિયો સુકાઈ જાય બરાબર ત્યારે આપણે શું મળે કે મીઠું મળે કે જે અગરિયાઓ જે છે એ આવી રીતે અહીંયા આકૃતિમાં તમે મિત્રો જોઈ શકો કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવે છે બરાબર તો એ કઈ રીતે મેળવે છે એ આપણે જોઈએ મિત્રો તો કે દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે તો આમાંનો એક સાર જે છે મિત્રો મિત્રો કયો છે તો કે મીઠું મીઠું પણ એક શું છે એક સાર જ છે જ્યારે દરિયાના પાણીમાં છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે શું થતું હોય કે ત્યારે પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી સુધા મિત્રો ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે બરાબર થોડા દિવસોમાં જ પાણીનું શું થઈ જાય મિત્રો તો કે સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળનો જે ઘન ક્ષાર રહી જાય છે તો આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેને સામાન્ય રીતે મીઠું મેળવવામાં આવે છે તો તમે કદાચ ક્યાંક જે દરિયો જે હોય તો એની આજુબાજુ ક્યાંક જોયું હશે કે અગરિયાઓ જે રીતે કામ કરે તો એ શું કરે કે કોઈ એક ચોક્કસ ચોક્કસ જેને કહેવાય કે અંતરનું એ શું બનાવી દે જગ્યાનું એક ચોરસ અથવા લંબચોરસ ચોરસે કોઈ જગ્યા રાખે તો એની અંદર એ શું કરે આવી રીતે પાણી ભરી દે અને પછી એ જ્યારે સૂર્યપ્રકાશની મદદથી એ પાણી યુવપ્રેક્ટ થઈ જાય એટલે કે બાષ્પીભવન થઈ જાય પછી નીચે શું રહે કચરો રહે સોરી ખનિક સાર રહે તો એ જે સાર જે છે એ શું છે મીઠું પણ એને ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકતા નથી તો એનું આપણે શું કરવું પડે શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી પડે પછી જ આપણે જે મીઠું જે છે એને આપણે ઉપયોગ કરી શકીએ છે તો હવે મિત્રો આપણે જોઈએ કે અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કે અલગીકરણની જે છે એક કરતાં વધુ પદ્ધતિનો આપણે ઉપયોગ જોઈએ મિત્રો કે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈએ મિત્રો તો ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ જે છે પૂરતી હોતી નથી તો આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે તો જોઈએ મિત્રો કે પ્રવૃત્તિ નંબર સાત સમજીએ તો કે રેતી અને મીઠાનું મિશ્રણ લઈએ આપણે તેને કઈ રીતે અલગ કરીશું તો આપણે એ જોઈ ગયા છે કે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારું નથી એની અંદર બરાબર તો આ મિશ્રણમાં આપણે બીકરમાં રાખીએ તેમાં થોડુંક પાણી ઉમેરીએ બીકરમાં થોડોક બીકરને થોડો સમય આપણે શું કરીશું બાજુ પર રહેવા દઈએ તો તમે નોંધ્યું હશે કે રેતી જે છે એ શું થાય બીકરના નીચે બેસી જાય છે તળિયે બેસી જાય તો રેતીને નીતારણ કે ગારંગ દ્વારા મિત્રો અલગ કરી શકાય છે તો નિતારેલા પાણીમાં શું હશે શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે તો હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે તો આ પ્રવાહીને કીટલીમાં નાખી અને તેનું ઢાંકણ બંધ કરીશું તો હવે આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરીશું મિત્રો તો કિટલીને થોડીક વાર માટે ગરમ કરો તમે નોંધ્યું હશે કે કિટલીના નાચામાંથી વરાળ બાળ આવી હશે બરાબર તો ધાતુની એક પ્લેટમાં થોડોક બરફ લઈએ આકૃતિ પાંચ પોઈન્ટ તે જે આપણે પાછળ જોઈશું અહીંયા આગળ તો કે દર્શાવ્યા મુજબ પ્લેટને કેટલી મના જે છે કેટલીના નાચાથી સહેજ ઉપર પકડી રાખીએ તો તમે શું જોયું કેટલીનું બધું જ પાણી ઉક ઉકળી જવા દો બરાબર કેટલીનું બધું જ પાણી આપણે શું કહીશું ઉકળી જવા દઈશું જ્યારે વરાળનો સંપર્ક જે જ્યારે વરાળનો સંપર્ક જે છે જે આપણે ધાતુની પ્લેટમાં જે બરફ હતી એ બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય ત્યારે એનું શું થાય છે મિત્રો સંગઠન થાય અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે તો પાણીના જે ટીપાં તમે પ્લેટ પર તમે પડતા જુઓ છો તો તે વરાળના સંગણનથી થાય છે બરાબર તો પાણીનું વરાળનું હવે ધ્યાન રાખજો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને મિત્રો આપણે શું કહીએ છીએ ઘણી ભવન તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો હવે આપણે અહીંયા આગળ આકૃતિમાં જોઈએ કે આ જ વસ્તુ કે અહીંયા આગળ આપણે કેટલીમાં એ જે મિશ્રણ હતું એ આપણે નાખી દીધું બરાબર રેડી દીધું ને પછી આપણે નીચેથી ગરમ કર્યું અહીંયા આગળ આપણે શું છે તો કે બરફની જે પ્લેટ જે છે તે છે હવે ધીમે ધીમે અહીંયા આગળ શું થાય છે કે વરાળ આવે છે તે એ વરાળ જે છે અહીંયા આગળ ક્યાં પડે તો કે આ પ્લેટ ઉપર અને પછી ઘનીભવનની પ્રક્રિયા દ્વારા એ જે છે એ પાણીનું રૂપાંતરણ જે છે એ થાય છે બરાબર તો તમે ક્યારેક થોડીક વાર પહેલાં ઝુકાળેલા દૂધને બરોબર કે વાસણ પણ ઢાંકેણી પ્લેટના જે ઢાંકેલી પ્લેટ જેવો ડીશ તો એના નીચે ભાગમાં તમે પાણીના ટીપાં જોયા હશે ક્યારેક મિત્રો બરાબર ને તો બધું જ પાણી જે છે બાષ્પીભવન થઈ જાય પછી કેટલીમાં શું બચે છે તો આ રીતે આપણે નિતારણ ગારણ બાષ્પીભવન અને ઘણી ભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને આપણે અલગ કરી શકીએ છે તો પહેલી તો મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી હતી બરાબર ને તો તેણે મીઠાના એક પેકેટને તોડી પેકેટને થોડી રેતીમાં ભેળ્યું પછી જે પ્રવૃત્તિ નંબર જે સાત આપણે જોયું હતું કે દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યા અને તેણે જાણ્યું કે જેટલું પીધું જેટલું આપણે મીઠું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકી બરાબર તો એની શું કોઈ ભૂલ થઈ હશે તો હવે મિત્રો આગળ જોઈએ તો કે શું પાણી ગમે તેટલા જથ્થા જથ્થામાં પાણીને વગાડી શકે ખરું શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને વગાડી શકે તો પ્રવૃત્તિ પ્રકરણ નંબર ચારની અંદર આપણે મિત્રો શીખી ગયા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે તો આ પદાર્થો જે છે પાણીમાં કેવા છે દ્રાવ્ય છે અને તમે આપણે કહીએ છીએ કેમ આપણે કહીએ છીએ બરાબર ને જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જોઈએ તે પદાર્થની ઉમેરતા જઈએ તો મિત્રો શું થાય તો એના વિશે અહીંયા આગળ આપણે હવે અભ્યાસ કરીશું તો હવે પ્રવૃત્તિ નંબર આઠ જે છે એ જોઈએ કે તમને એક બી એક તમને એક બીકર કે ટમલર એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે તો અડધા કપ જેટલું તમે પાણી બીકરમાં લો એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી તમારે મિત્રો શું કરવાનું છે હલાવતા રહેવાનું છે ધ્યાન રાખજો મિત્રો શું કરવાનું કે અડધા કપ જેટલું તમારે પાણીમાં પાણી લેવાનું છે બીકરની અંદર અને પછી તમારે શું કરવાનું છે ચમચી વડે અને તમારે ચમચી વડે મીઠું નાખવાનું છે બરાબર અને એ જ્યાં સુધી પછી એને શું કહેવાય ધીમે ધીમે હલાવતા રહો ફરીથી એક ચમ એક ચમચી તમારે મીઠું ઉમેરવાનું ને બરાબર હલાવો તમે તો દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ તો મિત્રો હવે તમારે જોવાનું છે કે આની અંદર શું થયું હશે બરાબર ને મિત્રો તો આ વસ્તુ તમે આ પદ્ધતિ જે છે તમે ઘરે પણ કરી શકો છો તો હવે થોડીક ચમચી થોડીક ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું હશે કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળીએ બેસી જાય છે કે જો હા જો આ રીતે આવું થતું હોય તો મિત્રો તો એનો અર્થ શું થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગળી ઓગાળી શકાય તેમ નથી તો આ જે મિત્રો જે દ્રાવણ બન્યું એને શું કહેવાય મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે બરાબર ઓકે પછી રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે તો તેનો સંકેત મિત્રો તમને અહીંયા આગળ મળી જાય છે તો કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો એને કદાચ વધુ વાપર્યો હશે એટલા માટે એ વસ્તુ થઈ હશે જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેથી સાથે જ રહી ગયું હોવું જોઈએ જે પાછું આપણને મળી શક્યું નથી તો તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી એ પોતે નિવારી શકી હોત બરાબર ને તો માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી તો શું એ બીજો કોઈ રસ્તો છે કે કે જેથી દ્રાવણ જે છે સંતૃપ્ત થાય તો તે પહેલાં પાણીમાં વધુ મીઠું ઓગાળી શકાય તો ચાલો મિત્રો હવે પ્રવૃત્તિ નંબર નવમાં આપણે એનો પ્રયત્ન કરીએ તો કે બી બીકરની અંદર થોડું પાણી લો ને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ કે જ્યાં સુધી મીઠું ઓગાડવાનું બંધ ના થાય આમ તેમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ તમને મળશે મિત્રો હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો તમે શું જોયું તો બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું શું તે હવે ઓગળ્યું જો હા તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે તો આ ગરમ દ્રાવણને ઠરવા દો શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું તમને તો આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં શું થશે મિત્રો વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે તમે શરૂઆતમાં જો ઠંડુ પાણી હોય એની અંદર તમે આ પદ્ધતિ કરી હોય તો પણ તમે સહેજ તમે જો મીઠું રહી જાય પછી તમે આ જ પાત્રને અને આ જ દ્રાવને જો તમે કદાચ ગરમ કરશો તો શું થશે એ હજી પણ થોડું મીઠું વધુ ઓગળી જશે મિત્રો શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે ચાલો મિત્રો હવે આપણે એને શોધીશું તો કે પ્રવૃત્તિ નંબર દસની અંદર આપણે વાત કરીએ તો કે બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો એક પ્યાલામાં એક ચમચું મીઠું નાખી તે ઓગાળી જાય ઓગળી જાય ત્યાં સુધી મિત્રો એને હલાવો હવે દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી શું કરો મીઠું ઉમેરતા જાઓ પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે આપણે હવે અહીંયા આગળ પાંચ પોઈન્ટ ટુ જે કોષ્ટક જે છે એવું તમારે નોટબુકમાં બનાવીને એ તમારે જાતે નોંધવાનું રહેશે આ જ પ્રવૃત્તિનું આપણે શું કરીશું ખાંડ વડે પુનરાવર્તન કરીશું તો આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન તમે જાતે કરી શકો છો તો આ પરથી તમે મિત્રો શું નોંધ્યું કે પાંચ પોઈન્ટ ટુ પરથી તમે જોયું કે પાણી જે છે એ જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં વગાડે છે તો એટલા માટે પણ મિત્રો આપણે પાણીને શું કહીએ છીએ એક સારા દ્રાવક તરીકે પણ મિત્રો આપણે ઓળખીએ ઓળખીએ છે મિત્રો તો આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓને મિત્રો આપણે ચર્ચા કરી આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ જે છે વિજ્ઞાની પ્રયોગશાળામાં પણ આપણે વાપરીએ છીએ તો આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને આપણે શું કહીએ છીએ સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે પાઠ્યપુસ્તકના તમને જે સ્વાધ્યાયના પ્રશ્નો ઉત્તર હવે આપણે મિત્રો અહીંયા આગળ જોઈશું તો પ્રશ્ન નંબર એક જોઈએ મિત્રો કે શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ તેનો જવાબ છે મિત્રો કહો તો કે મિશ્રણમાં રહેલા મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે બીજો છે કે મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી બે કે વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી તેને ઉપયોગમાં લેવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ ઓકે ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ત્રીજો કે પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે રાઈ તલ મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થોને આપણે શુદ્ધ કરી શકીએ છીએ બીજું આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ તો કે મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા માટે ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય તો ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે એ મિત્રો આપણે જાણી શકીએ છે ઓકે તો પ્રશ્ન નંબર બે જોઈએ કે ઉપણું એટલે શું અને તે ક્યારે વપરાય છે તો ઉપણું તો કે અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્રિત થયેલા હોય છે અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થોને દૂર કરવા જે પદ્ધતિ વપરાય એને આપણે શું કહીએ છીએ ઉપરું કહે છે હવે આપણે મિત્રો જો કે ક્યારે વપરાય તો ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે ઘણ પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો જે છે એ પવનથી ઉડી જાય તો તેવા હલકા હોય છે ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટકને અલગ કરી શકીએ છે હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ મિત્રો કે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફૂતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો તો કે રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે ફૂતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફૂતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે તો આ રીતે કઠોળને મિત્રો બે ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે તો આ રીતે શુદ્ધ થયેલા કઠોળને રાંધોમાં ઉપયોગ કરી શકાય છે હવે જોઈએ મિત્રો કે પ્રશ્ન નંબર ચાર છે ચારુ એટલે શું ને તે ક્યારે વપરાય તો કે ચાળું કે મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચારણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે તો આ પદ્ધતિને મિત્રો આપણે શું કહીશું ચાળું તરીકે ઓળખવામાં આવે છે એનો ઉપયોગ જોઈએ કે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા અને કાંકરાને દૂર કરવા જરૂરી છે તો આ માટે ઘઉંના જથ્થાને ત્રાસા ચાણા પણ નાખવામાં આવે છે આથી ઘઉંમાંથી કાંકરા નાના પથ્થર વગેરે દૂર થાય છે આમ ચોખા ઘઉં અલગ થાય છે તો બાંધકામના સ્થળે આવા ચાણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર પણ આપણે દૂર કરી શકીએ છે હવે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર પાંચ તો કે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરી અલગ કરશો તો હવે મિત્રો આપણે જોઈએ કે અહીંયા આગળ આપણે બે પદ્ધતિ વાપરીશું નિક્ષેપણ અને નિતારણ તો અહીંયા આગળ રેતી પહેલાં એક ડાલો છે એની અંદર પાણી ભરેલું છે અને અહીંયા રેતી છે તો હવે અહીંયા આગળ પણ બીજું શું છે કે આને આપણે થોડોક સમય રહેવા દીધું મિત્રો તો કે તો પાણી આવી ગયું અહીંયા બીકર છે આ રીએ આ રેતી છે અને પહેલાં છે હવે મિત્રો જોઈએ કઈ રીતે તો કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું તો પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલાંમાં સ્થિર પડી રહેવા દો આથી રીતિ પ્યાલાના તળિયે બેસી જશે આ પદ્ધતિને મિત્રો આપણે શું કહીએ છીએ નિક્ષેપન કહે છે પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો આ પદ્ધતિને મિત્રો આપણે શું કહીએ છીએ નીતારંગ કહે છે તો આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે ઓકે હવે નીચે હવે આપણે શું કરવાનું છે ધીમે ધીમે જઈ આગળ આપણે જોયું કે અલગ કરી શકાશે ઓકે હવે નીચે નમાવું ધીમે ધીમે તો ઉપરના ભાગનું પાણી જે છે એ શું થશે બીકરમાં લઈ લો બરાબર જે તમે આકૃતિમાં જોઈ શકો તો આ પદ્ધતિને નિતા રંગ કહે છે અને આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણીને આપણે અલગ કરી શકીએ છે તો ગારમ પ્રક્રિયા વડે પણ આપણે આ રેતી અને પાણીને આપણે અલગ કરી શકીએ છે પ્રશ્ન નંબર છ જોઈએ મિત્રો કે ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો જો હા તો કઈ રીતે મિત્રો કરશો તો જોઈએ તો કે હા ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાડીને અલગ કરી શકાય છે ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળી મળે ચાળો આથી ખાંડના કણો ચાણીની ઉપર રહેશે અને લોટ જે છે ચડાઈને નીચેના પાત્રમાં પડશે તો આ રીતે આપણે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર સાત જોઈએ મિત્રો કે ડોહળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવાશે તો કે ડોહળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ નિતારણ અને ગારણ પ્રક્રિયાનો મિત્રો આપણે ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ ડોહડું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો આફે કચરો માટી અને રેતીના કણો જે છે એ પ્યાલામાં તળીએ બેસી જશે પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો અને બીકરમાં લગભગ તમને સ્વચ્છ પાણી મળશે પછી નીતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગારણ કરીને પણ આપણે એક પાત્રમાં લઈ લો અને આ પાત્રમાં મળતું પાણી એ મિત્રો કેવું હશે ધંધન ચોખ્ખું હશે ઓકે તો અહીંયા આગળ તમે અહીંયા આગળ જુદી જુદી જે પદ્ધતિઓ જે છે અહીં આકૃતિ જે છે તમે જોઈ શકો છો ઓકે હવે આપણે જોયો પ્રશ્ન નંબર આઠ કે ખાલી જગ્યા પૂરો કે ચોખાને ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને મિત્રો આપણે શું કહીએ છીએ તો કે છડવું કહે છે જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે તો મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને મિત્રો આપણે શું કહીએ છીએ ગારણ ક્રિયા કહે છે હવે દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે તો શેની પદ્ધતિ બાષ્પીભવન જ્યારે ડોહળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે અને ત્યારે અશુદ્ધિઓ જે છે તળિયા બેસી જાય છે તો ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે તો આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તો શું આવશે જવાબ એનો નિતા રણ હવે પ્રશ્ન નંબર નવ જોઈએ મિત્રો હવે ખરું કે ખૂટું તમારે કહેવાનું છે તો ફર્સ્ટ જોઈએ આપણે કે પાણી અને દૂધના મિશ્રણને ગારણ વડે અલગ કરવામાં આવે છે તો મિત્રો શું આવશે ખોટું દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપરવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે તો એનો જવાબ શું આવશે ખોટું હવે જોઈએ કે ચામાંથી ગારણ વડે ખાંડ અલગ કરી શકાય છે તો એ પણ કેવું છે ખોટું છે અનાજ અને ફોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે તો એ પણ મિત્રો કેવું છે ખોટું હવે પ્રશ્ન નંબર દસ જોઈએ કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં તો કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળી શક્ય બનશે તો આપણે જોઈએ તો એનો જવાબ મેળવીએ કે આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાડ્યા પછી બરફ ઉમેરવો જોઈએ તો પાણીમાં ખાંડની ઓગાળવાની ક્ષમતા નીચા તાપમાને કેવી હોય મિત્રો ઓછી હોય છે તેથી વધુ ખાંડ ઓગાળવા પાણી ઠંડુ કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી જ આપણે એની અંદર શું ઉમેરવું જોઈએ બરફ ઉમેરવો જોઈએ ઓકે થેન્ક યુ